વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં જ્યાં અરજદારો સહિત સ્ટાફ માટે મૂકવામાં આવેલા પાણી કુલર સુભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે આ કુલર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં આવવાથી અહીં આવતા અરજદારોના છૂટકે પાણી વેચાતું લેવું પડે છે તાપીના વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં જ્યાં અરજદારો સહિત સ્ટાફ માટે મૂકવામાં આવેલ પાણીનો ગાંઠિયા સમાન જોવા મળી છે હાલ ઉનાળાના દિવસો તાલુકા મથકે અરજદારો વધુ પ્રમાણમાં હોય હોય ત્યારે ભારે તકલીફનો સામનો પડતો છે ત્યારે ગત દિવસોમાં પ્રતિનિધિ દ્વારા આ કચેરીની મુલાકાત લેતા પીવાના પાણીના કુલર ધૂળ ખાતું નજરે જોવા મળ્યું હતું હાલ જ્યારે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે તાલુકા પંચાયત કચેરી વાલોડમાં લાખો રૂપિયાના ખર્ચે કુલર મૂકવામાં આવ્યું છે તે ધૂળ ખાતું શોભાના ગાંઠિયા સમાન બેસી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કચેરીમાં નિમાયેલા વિકાસ અધિકારી પ્રજાના સેવક બની લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલું પાણીનું કુલર ધૂળ ખંખેરી સરકાર કામ અર્થે આવતા અરજદારો તેમજ સ્ટાફને પાણીની સુવિધા પૂરી પાડે તેવું જરૂરી બન્યું છે હિતેશ નાઈક સાથે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ તાપી